ईडी द्वारा धरपकड़ना विरोध में दिल्ली ना मुख्यमंत्री अरविंद केजरीवाल ने दिल्ली हाईकोर्ट में अरजी करी और जेमा तेमनी धरपकड़ ने पड़कारवामां आवी हती। आ दरमियान दिल्ली हाईकोर्ट में सुनावणी वखते केजरीवाल दलील करी हती के अमने चूंटणी लड़ता रोकवाना प्रयास रूपे मजबूत पुरावा विना ज मारी धरपकड़ करी लेवामां आवी छे। केजरीवालना वकीले સિંધવીએ કહ્યું છે કે ઈડીના તમામ સમન્સ ગેરકાયદે હતા અને ઈડીએ લેખિતમાં કંઈ જ આપ્યું નથી। ઘરે પણ કેજરીવાલનું નિવેદન લેવાના કોઈ પ્રયાસ થયા નહોતા। કેજરીવાલ સામે નિવેદન આપનાર લોકો પોતે પણ શંકાના ઘેરામાં છે। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો। અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી અને જમા કર્યું કે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ આ મામલે જ આપ નેતા સંજય સિંહને શરતો હેઠળ જામીન આપ્યા હતા અને હવે તેના પરથી કેજરીવાલને પણ આશા જાગી છે। અને તે દરમિયાન તેમના વકીલે કહ્યું છે કે કેજરીવાલ સામે કોઈ પુરાવા નથી, કોઈ મજબૂત આધાર વગર જ તેમના અસલીલની ધરપકડ કરવામાં આવી છે અને કેજરીવાલની ધરપકડ ફક્ત તેમને અપમાનિત કરવા અને પરેશાન કરવા માટે કરાય છે। બે વર્ષ જૂના કેસમાં 2024માં ધરપકડ સામે સવાલ ઉઠાવ્યા જસ્ટિસ સવર્ણકાંત શર્માની બેન્ચ સમક્ષ કેજરીવાલના વતી અભિષેક મનુ સિંઘવીએ હાજર થયા અને તેમણે કહ્યું છે કે અમારા અસીલ કેજરીવાલની ધરપકડ એવા સમયે થઈ છે કે જે તેમને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેતા રોકે છે। મતદાન પહેલાં જ આમ આદમી પાર્ટીને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે અને જે બે વર્ષ જૂના કેસમાં 2024માં કેજરીવાલની ધરપકડમાં ઘણું બધું કહી જાય છે। આ ધરપકડનો સમય સ્પષ્ટ ગેરબંધારણીય ઉદ્દેશનો સંકેત આપે છે। સેક્શન 19 હેઠળ શરતોનું પાલન ન થયું। કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન સિંઘવીએ સવાલ કર્યો છે કે પીએમએલમાં જામીન મેળવી મુશ્કેલ છે પણ સેક્શન 19 હેઠળ ધરપકડ માટે શરતો રખાય છે અને શું તેનું પાલન કરાયું? ધરપકડનો ઉદ્દેશ બીજો જ કંઈ નથી। શું કેજરીવાલ ભાગી જવાના હતા કે સિંઘવીએ આ દરમિયાન ઈડીના વકીલ પર સુનાવણી ટાળવા માટેનો પ્રયાસ ન કરવા પણ કહ્યું અને ઈડીના વકીલે એવો દાવો પણ કર્યો હતો કે સિંઘવીએ જ્યાંથી દલીલો મૂકી રહ્યા છે તેની કોઈ કોપી તેમને અપાઈ નથી।